तारीख 17/8/1991 दंताली आश्रम में उपनिषदों पर स्वामी सच्चिदानंद जी नो प्रवचन। ओम यज्ञो तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितम् तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गु गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णादि लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सद्गुरु नमः पार्वतीपते हर हर महादेव हर। उपनिषदोनी चर्चा चाली रही छे। उपनिषदों में संप्रदाय नथी, संकीर्णता नथी, पूर्वग्रह नथी, पण वैचारिक सूक्ष्मतानी साथे वैचारिक उदारता छे। वैचारिक सूक्ष्मता एटले के विचारना उड़ाण सुधी जाऊं अने विचारनी उदारता, आ बन्ने गुणों एक साथे बहु थोड़ा शास्त्रों में मळता होय छे। तमे छेल्ला बे त्रण दिवसनी कथा सांभळी हशे तो तमने ख्याल आवशे के उपनिषद परमेश्वरना रूपमां निराकारता अने साकारता, निर्गुणता अने सगुणता, निष्क्रियता अने सक्रियता, आवा बे विरोधी जुदा जुदा धर्मोनु समर्थन करी रह्या छे। आ शा माटे? एक ज पक्ष केम नहीं, का तो आ पक्ष का तो पेलो पक्ष। त्यारे एक मुद्दा ने खास ध्यान थी समझजो। एक
आचार नो सिद्धांत होय अने बे मान्यता होय। आचार नो सिद्धांत एनो अर्थ थाय छे जे आचरवानी वस्तुओ छे। तमारे रोजना व्यवहार मां जे आचरवानुं छे एनुं नाम छे आचार विषेना सिद्धांतो। पण जेमां आचरवानुं नथी पण मानवानुं छे, खाली मानी लेवानुं छे, एनुं नाम कहेवाय मान्यताओ। हवे मानो के तमे ईश्वर ने मानो छो अथवा नथी मानता, ईश्वर ने साकार मानो छो अथवा निराकार मानो छो, आ बधी मान्यताओ छे। जुदी जुदी मान्यताओ होवा छतां पण जे रोजनो व्यवहार छे, जे आचार छे, ए आचारमां कोई मुख्य भेद होतो? जे ईश्वर ने माने छे एने खावू पड़े छे, ने नथी मानतो एने पण खावू पड़े छे। પેલાને પણ કમાવવું પડે છે, આને પણ કમાવવું પડે છે, એને પણ કોઈ વાર શરીર બગડે છે, પેલાનું પણ શરીર બગડે છે। એટલે આ બે મુદ્દાઓ સમજજો, સિદ્ધાંત, આચારનો સિદ્ધાંત અને માન્યતા। ત્યારે માન્યતા છે એના પક્ષમાં ઉદારતા શોભે, અને આચારના પક્ષની અંદર ચુસ્તતા શોભે, આચારના પક્ષની અંદર દ્રઢતા શોભે। દ્રઢતા ક્યાં અને ઉદારતા ક્યાં? માનો કે તમે ઈશ્વરને અમુક રીતે માનો છો, બીજો અમુક રીતે માને છે, તમે એની સાથે મેળ કરી શકો છો તો તમે ઉદાર છો, અને જો તમે બીજા કોઈની સાથે મેળ નથી કરી શકતા તો તમારી માન્યતા છે એ કઠોર થઈ ગઈ, અને માન્યતાની કઠોરતામાંથી ક્રૂરતા ઉત્પન્ન થાય। માન્યતાની કઠોરતામાંથી ક્રૂરતા ઉત્પન્ન થાય, અને એ ક્રૂરતા જ્યારે ધાર્મિક ક્ષેત્રમાં આવે ત્યારે ધર્મ ત્રાસદાયી બને, મંગળદાયી ન બને પણ ત્રાસદાયી બને। તમે જોશો તો દુનિયાના કેટલાય ભાગોની અંદર ધાર્મિક કારણસર લોકોને ફાંસીએ ચડાવ્યા, મંજૂર થયો, મંજૂર ને ફાંસીએ ચડાવ્યો, નામ જાણ્યું છે? આપણા ત્યાં સૂફી થયા, જેમ ઉપનિષદના ઋષિઓ છે અને તમારા સંતો છે, અને મુસલમાનોમાં સૂફીઓ છે, બહુ ઉદાર। ત્યારે હવે બીજી તરફ સંકીર્ણ કોણ છે? તો જે ઘાંચીના બળદની માફક ઘરેડમાં ચાલનારા છે એ ઉદાર હોય, બે નો સંઘર્ષ થાય, ઉદાર મતવાદી અને સંકીર્ણ મતવાદી। બે ના સંઘર્ષમાં થયું શું કે આ મંસૂર છે એ મંસૂરના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અને બાદશાહે એને ફાંસીએ ચડાવ્યો। કેમ ફાંસીએ ચડાવ્યો? કારણ કે એણે ખુલ્લા મનથી ગાવા માંડેલું, અગર હે શોખ મિલને કા તો હરદમ લવ લગાતા જા, એની કાફી છે, ગઝલ છે। તારે જો ભગવાનને મળવાની ઈચ્છા છે તો બીજું કઈ કરવાની જરૂર નથી, શબ્દ ઉપર ધ્યાન દેજો, હરદમ લવ લગાતા જા, લવ એટલે પ્રેમ, એની લગન લગાતો જા, બસ બીજું કઈ કરવાની જરૂર નથી। હવે નથી કરવાનું શું એ પાછું લખે છે, નજા મંદિર નજા મસ્જિદ વજુ કા તોડ દે કુજા, દુઈ કી ધૂલ કો લેકર મુસલ્લે પર ઉડાતા જા। તારે હવે મંદિર જવાની જરૂર કે મસ્જિદમાં જવાની જરૂર નથી, તો દુઈ જે દ્વૈત છે, દ્વૈતની જે ધૂળ છે, દુઈ કી ધૂલ કો લેકર મુસલ્લે પર ઉડાતા જા, તસ્બી તોડ, તસ્બી તોડ કિતાબે ડાલ પાણી મેં, તારે જેટલી પુસ્તકો ભેગા કર્યા હોય ઉપાડીને બધા પાણીમાં ફેંક, તસ્બી તોડ કુનબા ફોડ કિતાબે ડાલ પાણી મેં, આ બધું ઘરેણનું છે ને તોડી ફોડીને ફેંકી દે બધા। અને હવે એને આવું બધું લખ્યું કે આ ચીલા ચાલુ લોકો સહન કરે ખરા? હે, હવે કોઈ મંદિરમાં ના જાય, કોઈ મસ્જિદમાં ના જાય તો આ મંદિર વાળા પછી શાંતિથી બેહે ખરા? અને એમાંથી એટલો મોટો સંઘર્ષ થયો
बादशाह ना कान बंबेरवामां आव्या अने बादशाह एने फांसी चढ़ाव्यो। अने ज्यारे फांसी पर चढ़ियो ने त्यारे पण हसतो हसतो चढ़ियो, अनल हक तू जगाता जा, अनल हक तू जगाता जा। आ सूफी छे, आ सूफी छे। एटले आपणे त्यां उपनिषदना ऋषि अने संतो ए सूफीओ बराबर छे, पण एमनी विशेषता शुं छे? एक सूफीए तो लख्युं छे, इधर मायखाना है और इधर बुतखाना है। अर्थ समझा तमे? बुतखाना एटले मंदिर, बुतखाना एटले जेमा पुतळा भगवानना बेसाड्या होय ए, अने मायखाना एटले ज्यां दारू वेचातो होय, ज्यां शराब वेचातो होय पीठो। ए बे मारा माटे बराबर छे, मारा माटे बन्नेमां कशो फरक? હવે આ વાતને દુનિયા કેવી રીતે સહન કરી શકે? આ વાતને દુનિયા સહન કરી શકે? એટલે ઘણા સૂફીઓ થયા, એમણે એટલી ઊંચી વાતો કરેલી છે, એટલી ઊંચી વાતો કરી છે કે નીચેના સ્તરના લોકો એને પચાવી શકે નહીં। ત્યારે ઉપનિષદે શું કામ કર્યું? ઉપનિષદે સિદ્ધાંત છે એના ઉપર બહુ ભાર ન મૂક્યો, પણ વિચારની ઉદારતા, તમારા વિચારની ઉદારતા, અને વિચારની ઉદારતાનું પરિણામ એ આવ્યું કે ઉપનિષદનો અધ્યયન કરનારો માણસ કદી પણ કોઈની સાથે ઝઘડામાં ઉતરે, ઝઘડામાં ના ઉતરે। એટલે એણે કહ્યું પરમેશ્વર સ્વરૂપથી નિરાકાર છે, સ્વરૂપથી નિરાકાર છે, પણ લોકો નિરાકારની કક્ષા સુધીના નથી। એટલે લોકોની કક્ષા સુધી ઈશ્વરને ઉતારવો છે, ધ્યાન આવે? કાં તો તમે ઉપર ચડો, કાં તો એ નીચે ઉતરે। પેલો ઉપર વાળો ઉપર રહે ને નીચે વાળો નીચે રહે, તો બે માંથી એકનું કામ થશે? એક નાનું બાળક છે, એક નાનું બાળક છે, અને એનો બાપ બહુ મોટો છે। હવે નાના છોકરાને તેડવું છે, બાપ અક્કડ થઈને ઉભો છે, કૂદ ઊંચો થા। આવડું નાનું છોકરું ઊંચું થઈ શકે ખરું? એટલે એના બાપને કેળ વાંકી કરવી પડે, આમ નીચો થવું પડે, ખ્યાલ આવ્યો? હવે જયારે નીચો થાય છે ત્યારે નાનો થાય છે? નીચો થવાથી નાનો થઈ ગયો? એ નીચો થયો શા માટે થયો? પોતાના બાળક માટે, કારણ કે બાળક નાનું છે અને નાના બાળકને તેડવું છે, એટલે તેડવા માટે એ નીચો થયો। એને ઉપનિષદો એને કલા કહે છે। પરમેશ્વર પૂર્ણ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે, પણ પબ્લિક છે, પ્રજા છે, એની કક્ષા બહુ નાની છે, અને કક્ષા નાની છે એટલે પબ્લિક તો ઊંચી થઈ શકવાની નથી, ત્યારે કોણ પરમેશ્વરને નીચો કરી? બહુ સુંદર એક ઉદાહરણ છે। મિશ્ર છે, મિશ્ર ઇજિપ્ત, અને ઇજિપ્તના નાઇલ નદી નહેર જે કાઢી એની પેલી તરફ સિનાઈ દ્વીપકલ્પ છે, સિનાઈના પર્વતો છે, પહાડીઓ છે, વરસાદ નથી થતો, એક ઇંચ માડ વરસાદ થાય એવો સૂકો પ્રદેશ છે। એ સિનાઈમાં એક ભરવાડ છે, એ ઘેટા ચારે બેઠો 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 ઘેટા બકરા ચાર્યા કરે, અને એના હૃદયમાં ખૂબ ભાવના, ખૂબ ભાવના। હવે ભગવાન છે, ભરવાડનો ભગવાન કેવો છે? ભરવાડની કક્ષાનો। હવે એને બીજી કક્ષાનો આપશો તો એ સ્વીકારી શકશે, પચાવી શકશે? એક શેઠ જમવા બેઠા છે, એક ખેડૂત જમવા બેઠો છે, શેઠને આવી પાતળી રોટલી આપવાની, ને બે માં તો આમ કરી જાય, બસ 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 બસ, હવે એવી બે રોટલી પેલાને આપો તો, પેલા ખેડૂતને આપો તો, એ કહે છે જરા મોટી થવા દો ને, જરા મોટી થવા દો ને। હવે એના માટે રોટલીની કક્ષા જુદી છે, જો એને પણ નાની રોટલી આપશો તો એનું પેટ ભરાવાનું નથી, એટલે એના માટે મોટા મોટા રોટલા બનાવવાના, એને બે જ આપવાના, બે માં હા બસ થઈ જાય, આને આને બે આપવાના, પણ બે ના આકાર કેવા છે? જુદા જુદા। એક બીજી વાત, માણસે હંમેશા સામાન્ય કક્ષામાં એ હોય ત્યારે ભગવાનને પોતાના સમીપનો સમજ્યો છે, પોતાના જેવો સમજ્યો છે, કારણ કે માણસની આ ખાસિયત છે। એટલે આ ભરવાડ છે ને એ બકરા સામે ચરે
અને એક શિલા ઉપર બેઠેલો અને પોતાનું ડગલું હતું ને એ ડગલું કાઢીને ઊંધું કરેલું અને એના બખિયામાં જુઓ પડેલી, જુઓ પડેલી બેઠો બેઠો વીણ્યા કરે. પણ એનું હૃદય બહુ શુદ્ધ. બીજી વાત યાદ રાખજો, નાવા ધોવાથી હૃદય શુદ્ધ નથી થતું. હે, નાવા ધોવાથી હૃદય શુદ્ધ થતું, અને જો શુદ્ધ થતું હોત તો આ બધા ગંગા કિનારે રહેનારા છે ને એ બધા શુદ્ધ હોત. પણ સૌથી વધારે હત્યાઓ ત્યાં થાય છે. તમારે જોવું જ જોજો, આખા દેશમાં સૌથી વધારે વધારે ક્રાઇમ એરિયા કયો છે? ગંગા કિનારા. એક પટના બિહાર થી માંડીને ઠેર સુધી તમે ગંગા કિનારો છે ને, ભયંકર ડેન્જર ક્રાઇમ એરિયા. હવે લોકો રોજ ગંગામાં નાહે છે, ગંગાનું પાણી પીવે છે, પણ એટલે ભ્રાંતિ છે. કેટલીક વાર એવું બને કે માણસ નાયો ન હોય તોય શુદ્ધ હોય, અને કેટલીક વાર એવું બને કે ત્રણ વાર નાયો હોય તોય અશુદ્ધ હોય. ત્રણ વાર નાયો હોય, પેલા હું ચાતુર્માસ કરું ગામડામાં, ગામોમાં, અને પછી જમવા આ ઘર પેલા ઘેર રોજ નવા નવા ઘેર જમવા જઈએ. મહિનો દોઢ મહિનો થઈ જાય, આખા ગામ સાથે પરિચય થઈ જાય, છોકરા પણ ઓળખતા થઈ જાય. બે ચાર પાંચ માણસો લઈને જતા હોય, અને પેલા નાના નાના છોકરા હોય ને, એકી બેકી બેઠા હોય રોડ ઉપર જ ને, આપણે જ બધા રોડ ઉપર જ બેસે, આપણે કઈ છોકરા બેઠા હોય બધા લાઈન સર, ને મને જોઈને કે મહારાજ જય શ્રી કૃષ્ણ, એટલે પેલા સાથે વાળા હોય ને ચુપ ચુપ ચુપ, એમ કે અત્યારે તમે અશુદ્ધ છો, અને અશુદ્ધ છો એટલે આવા ટાઈમે જય શ્રી કૃષ્ણ બોલાય. એટલે મેં કહ્યું રવા દે અને ચૂપ ના કર, એ આ કક્ષામાં પણ તમારા કરતા વધારે શુદ્ધ છે, તમારા કરતા પણ વધારે શુદ્ધ છે, અને તમે નાઈ નીકળ્યા હો તોય એવા ને એવા છો. એટલે આપણે આપણે શું માનીએ છીએ, ભગવાન બાળ રૂપમાં છે, બાળથી મોટા થતા જ નથી. પુષ્ટિમાર્ગના મંદિરોમાં જઈને જોજો, બાળ રૂપમાં. મોટા થાય તો ઉપાધિ થાય, આ મોટા થયા પછી ઉપાધિ શરૂ થાય છે. બાળકને ખાવામાં ભેદ નહીં, રમવામાં ભેદ નહીં, લડાઈ ઝઘડો કરે વરી પાછા એક થતા વાર નહીં. બધી ઉપાધિઓ ક્યારે શરૂ થાય છે? મોટા થયા પછી. હવે એની માં શું કહે છે, મારા છોકરાને જલ્દી મોટો કરજો, ભાઈ રવા દે ને, આ છે એ હારો છે, ભાઈ મોટો થશે એટલે તને જ ખાવા નહીં આપે. પણ કે મારા છોકરાને જલ્દી મોટો કરજો હે ભગવાન. એટલે હવે એ બાળક છે, એ કક્ષામાં પણ જય શ્રી કૃષ્ણ કહે છે તો એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? શુદ્ધ છે. આ તો તમારી ભ્રમણા છે. પેલો ભરવાડ છે ને, એ ભરવાડ એકદમ નાયા ધોયા વિનાનો, ત્યાં વરસાદ જ નથી, પાણી જ નથી, ક્યાં નાવું? બેઠો બેઠો જુઓ વીણે છે, અને જુઓ વીણે છે એની સાથે જ એના મનમાં એક ચિંતા થાય છે. ઓહો, એક બીજી વાત તમને કહું છું, તમને જેના ઉપર પ્રેમ હોય એની તમને સતત ચિંતા થતી હોવી જોઈએ. છોકરો નથી આવ્યો મિલમાંથી, માને ચિંતા થાય છે, બીજા બધા ખાઈને હોઈ ગયા, પણ માને ખાવાનું ભાવતું. આઠ વાગ્યા તો રોજ છ વાગે આવી જતો, આઠ વાગ્યા તો હજુ કેમ ના આવ્યો? પેટલાદમાં કરફ્યુ ચાલે છે, કઈ થયું હશે કે શું? જાઉં ભાઈ જરા તપાસ કરો ને, ટેલિફોન કરો ને, કેમ આ જંપીને બેસતી કેમ નથી? કારણ કે પુત્ર ઉપર જે એનો પ્રેમ છે, એ પ્રેમ એને જંપીને બેસવા દેતો કેમ? એનો કાગળ કેમ ના આવ્યો? પંદર દાડા થયા, મહિનો થયો, હજુ કાગળ કેમ ના આવ્યો? ના આવે તો કઈ નહીં, ના, કારણ છે ને પ્રેમ છે ને, એમાં હંમેશા ચિંતા રહેવાની, રહેવાની ને રહેવાની જ. ત્યારે હવે આ ભરવાડ છે, એ ભરવાડનો પ્રેમ કોના ઉપર છે? ભગવાન ઉપર, ભગવાન. એટલે આગળનો મંત્ર છે ને બહુ સરસ છે, ન તતો વિજગુપ્સતે. આગળ શ્રુતિનો મંત્ર આવી રહ્યો છે, એમ કે છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતઃ સર્વભૂતેષુ ચાત્માનમ ન તતો વિજગુપ્સતે. આની એક પ્રકારથી વ્યાખ્યા જ છે, પણ પછી એ શ્લોકનો અર્થ કરીશ. કેટલીક વાર અભણ માણસ હોય, ગંધાતો હોય, પણ અંદરથી ચોખ્ખો હોય, કેટલીક વાર ઉપરથી બાગ બાગ હોય, ટીનો પોલેજ બધો નાખી દીધો હોય, આખી ડબ્બી ખાલી કરી નાખી હોય, પણ અંદરથી મોટી મોટી કાતરો લઈને બેઠો હોય, મોટા મોટા છરા લઈને બેઠો હોય. હવે આ બેઠો બેઠો જુઓ વીણે છે, અને જુઓ વીણતા વીણતા આકાશ સામે જુએ છે,
અને આકાશ સામે જોઈને કહે છે, ઓ મારા વાલા, ઓ પ્રભુ, તને કેટલી જુઓ પડી હશે, તારા ડગલામાં કેટલી જુઓ પડી હશે, અને તને કોણ વીણી આપે? કારણ કે ભગવાન તો એકલો ને, પાછો ભગવાન એકલો હોય તો તને કોણ વીણી આપે? ઓહો હો હો, તારા એ દુઃખનો કોઈ પાર નહીં, પણ જો તું મારી પાસે આવે, જો તું મારી પાસે આવે તો તારું ડગલું હું બધું ચોખ્ખું કરી આપું, બધી જુઓ, અને પછી તને રાત્રે કઈ ઊંઘ આવે, કઈ ઊંઘ આવે. આનું નામ શું કહેવાય? કાલા ઘેલા બોલ. જો બાલક કર તોતરી બાતા, તુલસીદાસજી લખ્યું છે, જેમ બાળક છે ને એ તોતરી ભાષા બોલે, શુદ્ધ ઉચ્ચારણ કરે, પણ એની તોતરી ભાષા બહુ મીઠી લાગે, અને પછી મોટા થાય ને ચોખ્ખું બોલતો થાય ત્યારે પછી કડવી ઝેર લાગે, કારણ કે એમાં બધું ચીપી ચીપીને બોલાતું હોય, આંટી ઘૂંટી વાળું બોલાતું હોય. એમ પરમેશ્વરના આગળ જે કાલું ઘેલું બોલે છે, પણ નાભીમાંથી નીકળેલું બોલે છે, એને ભગવાન સાંભળે છે. હવે બન્યું એવું કે જ્યારે આ પથ્થર ઉપર બેઠો બેઠો ભગવાનના ડગલાની વાત કરતો હતો, ત્યારે એ જ સમયે ઓલ્ડ ટેસ્ટામેન્ટના રચનારા મૂસા છે ને, એ મૂસા નીકળ્યા, મોટા ધર્મગુરુ. બાઇબલના બે ભાગ, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ, એમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એના રચનારા મૂસા, મૂસા નીકળ્યા. આટલો મોટો ધર્મગુરુ, માનો કે શંકરાચાર્ય જેવા, અને એમણે આ સાંભળ્યું, અને સાંભળ્યું એટલે લાલ ગુમ થઈ ગયા. બસ આ પાંડિત્ય આવ્યું, હે મૂરખ, અક્કલ છે કે નહીં? ભગવાનને વળી ડગલો હોતો હશે, ભગવાનને વળી જુઓ પડતી હશે, તો શું બકે છે? ભગવાન તો નિરંજન નિરાકાર છે, એને શરીર નથી, એને પરસેવો નથી, એને ડગલો નથી, એને જુઓ નથી પડતી, અને તું જુઓની વાત કરે છે? એ નિર્ગુણ નિરંજન ઉપર આવો આરોપ કરે છે? કયા નરકમાં તને સ્થાન મળશે? ખગડાવી નાખ્યો. હવે આવા મોટા ધર્મગુરુ જયારે કઈક બોલે, તો પેલો તો બિચારો હિપકાઈ ગયો, એકદમ ઉભો થઈ ગયો, હિપકાઈ ગયો, ગરર, મેં બહુ પાપ કરી નાખ્યું, મારાથી બહુ ભૂલ થઈ ગઈ, હવે શું થશે, હવે હું કયા નરકમાં જઈશ? પેલા તો આગળ ચાલ્યા ગયા. એમને એમ કે એક નાદાન માણસને, એક અનાળી માણસને મેં સાચો રસ્તો બતાવી દીધો, એમ કરીને આગળ ગયા. થોડેક આગળ ગયા, આકાશવાણી થઈ, એ મૂસા, મેં તને લોકોની શ્રદ્ધા વધારવા માટે મોકલ્યો છે, લોકોની શ્રદ્ધા તોડવા માટે મોકલ્યો. પેલો ભરવાડ એની કાલી ઘેલી ભાષામાં જે મારી સાથે તન્મય થઈને વાત કરતો હતો, હું કાન લગાવીને સાંભળતો હતો, અને મારા હૃદયને એ વાત ગમતી હતી, અને તારા રોજના ગોખી મારેલા સૂત્રો સ્તોત્રો કડકડ 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 રોજના બોલ્યા કરે, એમાં મને જરાય રસા, મારા તો કાન પાકી ગયા, રોજના એના એ જ કડકડ 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 કડકડ, મારા તો કાન પાકી ગયા છે, જા એની માફી માંગ. અને મૂસાને ભાન થયું, ઓહો, મારું ધર્મ ગુરુત્વ પાણીમાં ગયું. જેમ પેલા ઉદ્ધવનું ગોપીઓ આગળ ગઈકાલે પાણીમાં ગયું ને, આ એનો અહંકાર ઉતરી ગયો અને પાછો વળ્યો. હવે પેલો તો બિચારો દિંગમૂઢ થઈને બેઠેલો, હવે શું કરું શું કરું, અમને આવતા જોયા એટલે વરી ગભરાયો, હવે ફરી લડશે પાછા, એક વાર લડીને ગયા છે, આ ફરી પાછા લડશે, એટલે તો ધ્રુજવા માંડ્યો, ઉભો થઈ ગયો. પેલા મૂસા નજીક આવ્યા, અને નજીક આવીને લાંબા દંડવત કર્યા. અરે મને, હા મને, હા, મારા કરતા તું મહાન છે, મારા કરતા તું કેમ, હું મહાન, હું તો પૈસા આ ઘેટા બકરા ચારનારો. કે નહીં, મને હમણાં ભગવાન મળ્યા, અને મેં જોયું એમને શરીર છે, એમને પરસેવો છે, એમને ડગલો છે, ડગલામાં જુઓ પડી છે, રાત્રે ઊંઘ નથી આવતી. અરે તું કહેતો તો એ વાત સાચી છે, એમ બિલકુલ સાચી છે, હા સાચી છે, માટે તું કહેતો તો એ બરાબર છે, હું જ ભૂલમાં હતો, તું ભૂલમાં હતો. ખ્યાલ આવ્યો? ઉપનિષદ છે એ ઉપનિષદ આ બંને પક્ષોને સમજે છે, એ બંને પક્ષોને, જે વસ્તુ તમે નજરે જોઈ નથી અને જે જોઈ નથી એની તમે માન્યતાઓ ઘડો છો. જોયેલી વસ્તુની માન્યતા હોય, આ ફૂલ તમે જોયું છે, આની કઈ માન્યતા ના હોય, આ તો પ્રત્યક્ષ છે. માન્યતાનો અર્થ થાય જે વસ્તુ તમે જોઈ નથી, સ્વર્ગ જોયું નથી, નર્ક જોયું નથી, મોક્ષ જોયો નથી, ભગવાનને જોયો નથી, એટલે એના વિશે તમે
સૌ પોતપોતાની જાત જાતની બધી કલ્પનાઓ પ્રમાણેની માન્યતાઓ કરે. હવે એ માન્યતાઓમાં ઉદારતા હશે તો કઠોરતા નહીં હોય, અને કઠોરતા નહીં હોય તો ક્રૂરતા નહીં. તો તમારી જે માન્યતા છે એ માન્યતા કદાચ લોકોનું કલ્યાણ ના કરે તો કઈ નહીં, પણ જુલમ તો નહીં કરે. પશ્ચિમમાં કેમ જુલમ થયા, કેમ વૈજ્ઞાનિકોને બાળી નાખ્યા, બીજા લોકોએ પણ કેમ લોકોને ફાંસીએ ચડાવ્યા? કારણ કે માન્યતા નહીં કઠોરતા, અને કઠોરતામાંથી ક્રૂરતા, અને ક્રૂરતામાંથી જુલમ. અહીંયા કેમ કોઈને ના બાળ્યા? કારણ કે આપણે કહે હા એવું કહો તો બરાબર. હરિ તારા નામ છે હજાર, કયા નામે? ઉદારતા. બરાબર છે. એટલે ઉપનિષદ એમ કે છે ભાઈ આ જે પરમાત્મા છે એ નિરાકાર છે, સ્વરૂપથી નિરાકાર છે, પણ જ્યારે તમે એને કલાત્મક રૂપ આપો છો અને એ કલાત્મક જે રૂપ છે એ તમારી રૂચિનું છે, જેમાં તમને રસ આવે એનું નામ રૂચિ કહેવાય, તમારા રસને પેદા કરવા માટેનું છે, ત્યારે એ સાકાર બને છે. પણ ઉપનિષદનું એક ખાસ લક્ષ્ય છે, અને એ લક્ષ્ય શું છે કે ઉપનિષદોને સાંભળ્યા પછી તમે પ્રત્યેક આકારમાં એક બ્રહ્મની અનુભૂતિ કરો, પછી એ સામે આકાર શિવનો હોય, વિષ્ણુનો હોય, રામનો હોય, કૃષ્ણનો હોય, માતાજીનો હોય, કે કોઈ પણ હોય, પણ તમને એક એક બ્રહ્મની અનુભૂતિ થવી જોઈએ. અને જો તમને એક બ્રહ્મની અનુભૂતિ થતી હોય તો તમે નિરાકાર અને સાકાર બંનેને ન્યાય આપનારા છો. પણ હવે આકાર માટે લડી મરો તો મારો આકાર સાચો, પેલો કે મારો આકાર સાચો, પેલો કે મારો આકાર સાચો, તો તમે ઉપનિષદોના તત્વને સમજી શક્યા નથી. હવે એક થોડી વાત કહીને પછી આગળનો મંત્ર લઈએ. થોડી વાત શું છે તો આકાર જે પરમેશ્વરનો સાકાર રૂપ છે એમાં પણ એક મર્યાદા છે. શિવ છે, વિષ્ણુ છે, બ્રહ્મા છે, અંબાજી છે, આ બધા પરમાત્માના જુદા જુદા ગુણ ક્રિયાને બતાવનારા તત્વો છે. કોઈ જ્ઞાન વૈરાગ્યને બતાવે છે, કોઈ પાલન રક્ષણને બતાવે છે, કોઈ શૌર્યને બતાવે છે, કોઈ કંઈને બતાવે છે, પણ ઈશ્વરના જે અનંત ગુણો છે, અનંત શક્તિઓ છે, એના આકાર છે. પણ પાછળથી ઉત્તરવર્તી કાળમાં, પૌરાણિક કાળમાં વ્યક્તિ પૂજા શરૂ થઈ. કઈ પૂજા? વ્યક્તિ પૂજા. ઉપનિષદોમાં માના પેટે જન્મેલો કોઈ વ્યક્તિ, મરેલો કોઈ વ્યક્તિ એને ભગવાન માનવામાં આવ્યો નથી. એ માણસ છે, ઋષિ છે, એ મહાપુરુષ છે, ગમે એટલો મહાન હોય તો એ ઋષિ છે. પણ ઉત્તરવર્તી પૌરાણિક કાળમાં શું થયું કે પછી તો ભગવાનો થયા, અને ભગવાનોનો કોઈ છેડો જ નહીં, ચાલુ જ છે ને. અત્યારે પણ 900 ભગવાન છે ભારતમાં જીવતા. કેટલા જીવતા? 900 ભગવાનો. આટલા ઇંગ્લેન્ડમાં નથી, જર્મનીમાં નથી, અમેરિકામાં નથી, જાપાનમાં નથી, એટલા જીવતા ભગવાનો અહીંયા. આ શું થયું? આ થયું ઉદારતાની વિકૃતિ. ઉદારતાની ઉદારતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. પછી કોઈના ઉપર કોઈ કંટ્રોલ રહ્યો? મારે કેવું હોય કે હું ભગવાન છું તો મને કોઈ ના પાડી શકે ખરું? હું એ ભગવાન થઈ જઉં બસ. કોઈ કોઈનો અવતાર થાય, કોઈ કોઈનો અવતાર થાય, કોઈ કોઈનો અવતાર થાય, કોઈ અવતારીનો અવતારી થાય, જેને જેમ ઠીક લાગે એમ ગોઠવી દો. આ થયું સ્વચ્છંદતા, અને એ સ્વચ્છંદતાએ હિન્દુ પ્રજાનો નાશ કર્યો, અવ્યવસ્થા ઉભી કરી દીધી. એટલે પરમેશ્વર નિરાકાર છે અને કલાત્મક રૂપથી સાકાર છે, પણ પરમેશ્વર છે, વ્યક્તિ નહીં. વ્યક્તિને એમાં ભેળવવાનો નહીં. હવે આગળનો જે મંત્ર છે એ જરા સમજવા જેવાનો છે. યસ્તુ સર્વાણી ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ ન તતો વિજુગુપ્સતે. એનો શબ્દાર્થ કરી દો. હે ભાઈ, જે જ્ઞાની પુરુષ, યસ્તુ ય એટલે જે, સર્વાણી ભૂતાની બધા પ્રાણીઓને, બધા ભૂતોને પોતાના અંદર સમજે છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ, એ બધા મારા અંદર જ છે.
અને સર્વભૂતેષુ ચાત્માનમ, બધા પ્રાણીઓની અંદર હું રહેલો છું એવું સમજે છે. આવું જે સમજનાર છે, ન તતો વિજુગુપ્સતે. જુગુપ્સા એટલે ઘૃણા. જુગુપ્સાનો અર્થ થાય નફરત, ઘૃણા. ઘૃણા નોંધ કરજો. સ્વભાવના ત્રણ મોટા દોષો, સ્વભાવનાઓ અને ત્રણ મોટા ગુણો. સ્વભાવના ત્રણ મોટા દોષો. પહેલામાં પહેલો દોષ કયો? સ્વભાવનો, વહેમિલો સ્વભાવ. માણસ દેખાવમાં સારો છે, પણ એના સ્વભાવમાં શું છે? વહેમ, વહેમ ને વહેમ. વહેમિલા માણસ સાથે પનારું પડ્યું હોય તો તમે સુખી થાવ ખરા? તમને સોનાના બંગલામાં બેસાડ્યા હોય તોય તમે સુખી થાવ? માણસને સૌથી વધારેમાં વધારે દુઃખ કયું થાય છે? સૌથી વધારેમાં વધારે દુઃખ થાય છે એના ઉપર અવિશ્વાસ, એના ઉપર અવિશ્વાસ. અને આ અવિશ્વાસના બે મોટા ક્ષેત્રો, અવિશ્વાસના બે મોટા ક્ષેત્રો, એક પૈસો અને બીજું ચારિત્ર. હવે આ બે ક્ષેત્રમાં સતત તમારા ઉપર અવિશ્વાસ વહેમ રહેતો હોય તો તમે સુખી થઈ શકો ખરા? એક બહુ મોટું નગર છે, એમાં એક મહાદેવનું મંદિર છે. એના પૂજારી બહુ ભલો માણસ છે. એને પૂજા છોડી દીધી, મારી પાસે આવ્યો. મેં કહ્યું, અરે તો હવે તું કરીશ શું? આ પૂજા કેમ છોડી દીધી? અને કે બાપજી, મારાથી પૂજા નહીં થાય. એમ શું થયું? શું કે અમારા ટ્રસ્ટીઓ છે ને, એ જુદા જુદા ટ્રસ્ટીઓ દિવસમાં ત્રણ ચાર વાર આવે, સવારે આવે, બપોરે આવે, સાંજે આવે. પછી પેલી પૈસા નાખવાની પેટી હોય ને, એ ઉપાડીને આમ ખખડાવે, ખખડાવીને મારા સામે જોઈને કે હલકી લાગે છે. એમ કે કેવી લાગે છે? હલકી લાગે છે. તો હવે હું શું કરું? એને ભારે કરવું એ મારા હાથમાં છે. એનો અર્થ એ થાય કે પૈસા તું મારી ખાય છે. જોકે મોટા ભાગે આવું થતું હોય છે. હે, થતું હોય છે કે નથી થતું? પોલીસના સામે બાજુમાં જ ઘર હોય ત્યાં લૂંટફાટ થતી હોય છે ને, ક્યાંય પોલીસના નજીકમાં જ થયું. એમ ભગવાનના સામે જ ભગવાનના પૈસા આગા પાછા થતા હોય છે કે નથી થતા હોતા? ભગવાન તો બહુ દયાળુ છે, કશું બોલતા બોલતા નથી. અને પેલા બધા રીઢા થઈ ગયા હોય કે કઈ વાંધો આવવાનો. પણ કોઈ સાચો માણસ હોય, એ બધા એવા હોય. હવે આ બિલકુલ સાચો માણસ. અને દુનિયામાં તમારે જોવું હોય તો જોજો, સાચા માણસને જ ઉપાધિ છે, બીજાને એટલી બધી ઉપાધિ. એ પેટી આમ ખખડાવે. માણસને વધારે આઘાત ક્યારે લાગતો હોય છે? જ્યારે એના ચરિત્ર બાબતમાં શંકા કરવામાં આવે ત્યારે. અને ચરિત્ર બાબતમાં પણ શંકા કોણ કરે? કોઈ રસ્તે ચાલતો ગમે તે માણસ ગમે તેમ બોલી જાય તો એની કઈ બહુ અસર થાય? થાય તો થોડોક ટાઈમ થાય. પણ જે બિલકુલ નજીકનો માણસ છે અને એ જ્યારે જુઓ ત્યારે શંકા કર્યા કરે, તો હવે એ ઘરની અંદર સોનાની તપેલીમાં રસોઈઓ થતી હોય તો એ નહીં, એમાં રહેનારું કદી સુખી થઈ શકે ખરું? એમાં કદી સુખી થઈ શકે? માણસમાં દોષ છે બસ. એના સ્વભાવમાં એવી શંકા છે કે કેટલાક માણસો તમે જોજો કે દુકાને હોય ને તો દુકાનેથી પણ વગર જોતા બે ત્રણ વાર ફોન કરે. શા માટે ફોન કરે? કે એટલા માટે પેલી ઉપાડનારી છે કે નહીં, ગાડી પાછી ગઈ છે. અને જો રિંગ વાગ 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 કરે એટલે એને તરત જ એનો મિજાજ બદલાવા માંડે. ઘરમાં કોઈ નથી હવે, ત્યારે ક્યાં ગયા હશે, શું થયું હશે? પછી એક મોટું બધું આખું એક મેલ બનાવી દે. અને સાંજે આવે ત્યારે મોઢું બધું ફૂલીને આવું થઈ ગયું હોય. પછી જેમ પેલા પોલીસના કૂતરા હોય ને, ડોબરમેન, આમ સૂંઘતા સૂંઘતા આવે ને, એમ આખા ઘરના ઘૂણે ખૂણો બધો સૂંઘતા સૂંઘતા. હવે એ ઘરમાં કદી રહેનારા માણસો સુખી થાય ખરા? ના એ સુખી થશે, ના બીજા માણસો સુખી થશે. સ્વભાવના ત્રણ દોષો યાદ રાખો. એમાં પહેલો દોષ છે વહેમિલો સ્વભાવ. ત્યારે વહેમિલો સ્વભાવ ના રાખવો એ વાત બરાબર છે, પણ સાવધાની ના રાખવી એવો અર્થ પણ નથી. તમે એટલા બધા ભોટ ના બનો, એટલા બધા ભોળા ના બનો કે તમારું આખું ઘર સડી જાય, ઉધઈ લાગી જાય, અને છતાં છેલ્લી ઘડી સુધી તમને ખબર ના પડે તો એ પણ સારું. પણ વહેમિલો સ્વભાવ પણ સારો નથી. ત્યારે એક બીજો દોષ છે,
અને બીજા દોષ નું નામ છે એને વહેમીલો સ્વભાવ નથી પણ મેઢો સ્વભાવ. મીઢો જાણો છો? આ માણસ બહુ મીઢો છે, બોલે જ નહીં. તમે બોલબોલ કરો પણ એ બોલે જ નહીં. ઘરમાં ગમે એમ થતું હોય, ગમે એમ હોય, પણ એ મગનું નામ મરી પાડે. એનો અર્થ એ નથી કે ગંભીર માણસ છે, ના ગંભીર નથી. અંદર બધું કાવા દાવા અંદર ઘૂમ્યા કરે છે, અને કાવા દાવા અંદર ઘૂમ્યા કરે છે એટલે આપણા ત્યાં લખ્યું છે બડબડિયો માણસ બહુ ખતરનાક નહીં. બડબડ 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 કરતો હોય, ખતરનાક એટલા અર્થમાં કે એના આગળ કોઈ ખાનગી વાત કરાય એ તો બધું બાફી મારે. બાકી એ કઈ તમને બહુ નુકસાન પહોંચાડે, પણ ખતરનાક કયો માણસ? મીઠો માણસ. કો હવે ના કરે નારાયણ, અને તમને વેમીલો માણસ મળ્યો, તમને મીઠો માણસ મળ્યો, હવે તમારે જશો ક્યાં? પછી ભેગા થઈને કહે કે હે મારા વાલા, ભવસાગર પાર કરાવી દેજે. કારણ કે ભવસાગર હવે આ ભવ સાગર થઈ ગયો. કો હવે હા, તો આ બીજો દોષ છે મીઠો સ્વભાવ. અને એક ત્રીજો દોષ છે, ત્રીજો દોષ અહીં ઉપનિષદમાં કહેવાનો છે. એ દોષનું નામ છે આ માણસ છે એને બધાના પ્રત્યે ઘૃણા જ થયા કરે છે, એના સ્વભાવમાં નફરત છે. એટલે જયારે જુઓ ત્યારે એને કશું ગમતું જ નથી, બધાના પ્રત્યે ઘૃણા ઘૃણા ને ઘૃણા. એની ચર્ચા પછી કરીએ. પેલા સ્વભાવના ત્રણ મોટા ગુણો છે, આ ત્રણ દોષો છે. બીજા બધા તો ઘણા, અહંકાર હોય ફલાણું હોય, લોભીઓ હોય ફલાણું, એ તો બધા ગમે તે, એ બધા દોષોને પહોંચી શકાય. પણ આ ત્રણ દોષો છે, એ ત્રણ દોષો વાળો જો માણસ મળ્યો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, અને એમાંય બે પાંચ દિવસ માટે મળ્યું હોય તો શું હવે? આ તો આખી જિંદગીનું પનારું પડ્યું. પડેલા પ્રભુજી તમારે પનારે. હવે પનારવું આખી જિંદગીનું પડ્યું, હવે આ પાર પાડવું કેવી રીતે? ત્રણે ત્રણ દોષ એમાં હોય, વેમીલો છે, મીઢો છે, અને નફરતથી ભરેલો છે. એટલે હવે ત્રણ સ્વભાવના મોટા પ્રધાન ગુણો, એમાં પહેલામાં પહેલો ગુણ છે વિશ્વાસનું પાલન કરવું. વિશ્વાસનું પાલન કરવું. મુદ્દાને સમજજો, તમારા સંબંધ બે પ્રકારના છે. તમારા સંબંધ છે એ બે પ્રકારના છે. એક ચાલુ સંબંધ, મળ્યા, વાતચીત કરી, પાન ખાધું, ચા પીધી, જુદા પડ્યા, પતી ગઈ વાત, એ તો સામાન્ય સંબંધ છે. એક સંબંધ એવો છે કે જેમાં ડગલે ને પગલે તમારે વિશ્વાસ વિના કામ ચાલશે નહીં. તમે બે ભાગીદારો થયા પેઢીના, બે ભેગા થઈને પેઢી ખોલી, બે. હવે સવારે તમે ગલ્લા ઉપર બેસો છો ને સાંજે પેલો બેસે છે, અથવા બે દાડા તમે બેસો છો ને બે દિવસ પેલો બેસે છે. કો હવે આ સંબંધ છે એ ચાલુ સંબંધ, એ તો વિશ્વાસનો સંબંધ છે. હવે એક માણસ એવો હોય કે ગલ્લામાંથી અડધા પૈસા રોજ કાઢી લે, તો એ સંબંધ લાંબો ચાલશે ખરો? તો એ સંબંધ લાંબો ચાલવાનો કેમ? વિશ્વાસઘાત. શું કરે છે? વિશ્વાસઘાત. પેલા માણસે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો, તમે આ સંભાળો ગલ્લો, પછી હું આવીશ ત્યારે હું સંભાળીશ. અને હવે બે એકબીજાના ઉપર ચાલાકી કરે તો પછી ચાલે, કારણ કે બે હરખા થયા. ઉપાધિ ક્યાં થાય છે? કે એક વિશ્વાસુ હોય ને બીજો, બાકી પેલો પેલાને કાપે ને પેલો પેલાને કાપે, લાંબો ટાઈમ એ બધું ચાલી શકે. એટલે માણસનો સ્વભાવનું જમાપાસું શું છે? પહેલામાં પહેલું કે તમારા વિશ્વાસનું રક્ષણ કરે છે. તમે એને પૈસા આપ્યા, તમે એને પેઢી સોંપી, તમે એને ઘર સોંપ્યું, તમે એને રસોડું સોંપ્યું, તો એ બધું સોંપ્યું, વિશ્વાસથી સોંપ્યું ને. તમે એને દાગીના સોંપ્યા, તમે બધું એને સોંપી દીધું, એ વિશ્વાસ છે. વિશ્વાસનું પાલન થાય છે કે નહીં? કેટલીક વાર એવું બનતું હોય છે કે આ પ્રસૂતિ ગૃહ છે ને, એ પ્રસૂતિ ગૃહની અંદર આખો વિશ્વાસ કોના ઉપર હોય છે? ત્યાંના સ્ટાફ ઉપર, નર્સો ઉપર હોય છે, સ્ટાફ ઉપર હોય છે. એટલે જેને પ્રસૂતિ થઈ હોય, કોઈ વાર એ તો આ માણસ હાજર પણ ન હોય, એની આજુબાજુમાં કોઈ હાજર પણ ન હોય, ને હાજર હોય તો પેલા ઓપરેશન કે એવી જગ્યાએ તો કોઈને આવવા ના દે. હવે માનો કે એને છોકરો જન્મ્યો, અને કોઈ બીજું માણસ એવું છે એને કહ્યું જો કોઈ છોકરો સારો જન્મે
તો મને આપી દેજે ને આ છોકરી બદલી નાખજે તો એને 5,000 રૂપિયા આપીશ, અને બદલી નાખે તો એનું નામ શું કહેવાય? વિશ્વાસઘાત. એના ધંધાના સાથે દ્રોહ કર્યો એનો, અરે તારા વિશ્વાસ ઉપર આ બધું છે. પણ 5,000 ની કોડીઓમાં માણસ ખરીદી ગયો. એવી રીતે કોઈ રાજાનો કિલ્લો હોય, રાજાનો સેનાપતિ હોય, મંત્રી હોય, ઓફિસર હોય, અને એ બધા ફૂટી જાય તો એ બધા કયા કહેવાય? કાત. એટલે આ બહુ મોટામાં મોટો દોષ છે, પહેલામાં પહેલો દોષ છે, વિશ્વાસ ઘાતી ન હોવો જોઈએ અને વિશ્વાસનું રક્ષણ કરવું. માણસ છે એનો બીજો સંબંધ છે એ વિશ્વાસના આધારે છે. બે બહેનપણીઓ હોય, બે મિત્રો હોય, અત્યંત વિશ્વાસથી એકબીજાને કંઈક વાત કરે તો એ વિશ્વાસથી કરે કે ન કરે, તો એનું નામ કહેવાય વિશ્વાસનું પાલન કરનાર. આ માણસનો બહુ મોટામાં મોટો ગુણ છે, અને વિશ્વાસઘાત છે એ મોટામાં મોટો દોષ છે. બે પછી બીજી વાત, માણસમાં જેને સાથે સંબંધ બાંધવો હોય એમાં જોઈ લેવાનું કે એમાં ઉદારતા છે કે નહીં. કોઈ દિવસ 2-5 પૈસા ખર્ચી શકે છે કે નહીં? બસ ચા તમારો ને તમારો, જયારે જુઓ ત્યારે તમારો જ ચા. તમે તો કોઈ દિવસ પીવડાવો, કોઈ દિવસ પીવડાવતા બિલકુલ, પૈસો કાઢતા નથી. આવા માણસ છે એ માણસનો સંગ કોઈ દિવસ લાંબો ટાઈમ સુખદાયી રહી શકે? એના અંદર જોવાનું એનામાં ઉદારતા છે કે, અને ઉદારતા છે ને એ બે પ્રકારની છે, યાદ રાખવી. એટલે રાખજો તમારી હાજરીની ઉતારતા અને તમારી ગેરહાજરીની ઉદારતા. તમે હાજર હોવ એટલે તો તમારા પ્રભાવથી તમને સારું બતાવવા માટે ઘણા લોકો ઉદાર થઈ જાય, ખર્ચો કરવા તૈયાર થઈ જાય. પણ એક માણસ એવો હોય કે તમારી ગેરહાજરીમાં તમારી ઉદારતા બતાવે, તમે ગુજરી ગયા, તમે હાજર નથી, તમારી દીકરી પરણાવવાની થઈ છે ત્યારે પેલો આવીને બધો ભાર ઉપાડી લેશે. કેમ કે મારો મિત્ર હતો, અને મારો મિત્ર હતો, મારે 3 દીકરીઓ છે, હું એમ સમજીશ કે મને ભગવાને 4 આપી છે. 4 આપી હોય તો પરણાવી પડે કે ના પરણાવી? પણ પેલી વિધવા સ્ત્રીને કે તું જરાય ચિંતા ના કરીશ, બધું સારી રીતે કરવાનું, એ હાજર હોત અને જેવું કરો તો એવું જ કરવાનું. આ ઉદારતા છે એ કેવી છે? ગેરહાજરીની ઉદારતા. બાકી હાજરીમાં તો ઘણા ઉદાર થાય, પણ જે પાછળથી ઉદાર થાય એનું નામ કહેવાય બીજો ગુણ. અને ત્રીજી વાત છે, એનામાં સહજ રીતે માનવતા, સહજ રીતે એ માનવતાના સ્પ્રેડ વિસ્તારમાં, વિસ્તારથી આખું વિચાર કરતો હોય, સંકીર્ણતા ના હોય. તમે કઈ નાતના? અમે ફલાણી નાતના. આવો આવો આવો, જમવા આવો. તમે કઈ નાતના? અમે ફલાણી નાતના. જાઓ જાઓ જાઓ, અહીં નહીં, અહીં નહીં, અહીં નહીં. હવે આ માણસ છે એ માણસમાં શું ખૂટે છે? એ માણસ પોતાના માણસોને, પોતાના મહોલ્લાના, પોતાના કુટુંબના, પોતાની નાતના, પોતાના ગામના, એનામાં માનવતાનો વિકાસ થયો. સંતો જે થયા ને એ ઊંચી કક્ષાના થયા, અને પછી એમણે નાત જાત ધર્મ એવો કોઈ ભેદ જોયો, એવો કશો ભેદ ન જોયો, એટલે એમની પૂરી માનવતા. આ 3 ગુણો જયારે માણસમાં વિકસે ત્યારે એમ સમજવાનું કે એમાં ગુણોનો રાજા આવેલા છે. હવે મૂળ વાત ઉપર આવો. ઉપનિષદ કહે છે કે આ ઉપનિષદના તત્વને સમજનાર માણસ છે કોઈના ઉપર પછી નફરત કરશે નહીં. ત્યારે નફરત કોણ કરે છે? ધ્યાન દો, નફરત એટલે ઘૃણા કોણ કરે છે? ઘૃણા 3 માણસો કરતા હોય છે. એક અહંકારી, એક અહંકારી. અહંકાર શાનો? બસ રૂપનો અહંકાર, મારા જેવું કોઈ રૂપાળું નથી. એકવાર હું એક બસમાં આવું, ઘણા વર્ષો પહેલા, અહીં બેઠેલો અને સામે કોલેજની 2-3 છોડીઓ બેઠેલી, અને એક છે ને એક ગામડાની કોઈ કદરૂપી ગંધાતી ડોશી બેઠેલી. એક તો બિચારી ડોશી, એમાં એક કપડાં એવા અને જરા ચહેરો સારો નહીં, એ બેઠેલી. હવે એની બાજુમાં બેસવાની જગ્યા સિવાય બીજી કોઈ જગ્યા ખાલી કોણ બેસે? એટલે પેલી ત્રણેય છે ને એ અંદર અંદર તું બેસ એમ કે, તું બેસ કે હું નહીં બેસું, મોઢું ચડાવી ચડાવીને. અને પેલી ડોશી જોયા કરે કે આ મારા ઉપર મોઢું ચડાવ્યા કરે છે, કેટલું દુઃખ થાય, થાય કે ના થાય. એમ કરતા કરતા હવે ડોશીને ઉતરવાનું આવી ગયું.
તુલસી બિચારી ઉતરી ગઈ, હું બેઠો બેઠો આ બધું જોયા કરું નિરીક્ષણ. પછી હવે એની બેસેલી જગ્યાએ પણ બેસવા તૈયાર નહીં, એ તો બિચારી હવે ઉઠી ગઈ, પણ એની બેસેલી જગ્યાએ પણ બેસવા તૈયાર. તું બેસે આમ મોઢું બગાડી આમ કર્યા કરે. મેં કહ્યું છોડ્યો, એક દિવસ એવો આવશે કે તમે આના કરતા ભૂંડા થવાના છો, અત્યારે તમે ખીલેલું ફૂલ છો, હે આ ગુલાબનું ફૂલ યુવાવસ્થા છે, પણ એક દિવસ એવો આવશે કે એના કરતા તમારા ડાચા ભૂંડા, અને અત્યારે જે તમે હું કરો છો ને, પછી લોકો તમારા ઉપર હું કરશે. ચાલો કીધું હું બેસું છું, તમે અહીં બેસો, તમે અહીં બેસો ને હું ત્યાં બેસું છું. એટલે એક ઘૃણા કોણ કરે છે, જેને કોઈને કોઈ પ્રકારની ઘૃણા હોય છે. અરે અહંકાર હોય છે તો રૂપનો અહંકાર, પૈસાનો અહંકાર, બસ એને એમ જ લાગે છે કે મારી પાસે પૈસા છે. ગરીબ માણસના સામે પણ જોવા તૈયાર, એને તો ઘૃણા નહીં, એને પેસવા નહીં દેવાના, સામાન્ય માણસોને આવવા નહીં દેવાના. મારા એક ઓળખીતા મહંત હતા, એમના ત્યાં એકાદ બે મહિનો મારે રહેવાનું થયું. કોઈ ગરીબ માણસને અંદર ના આવવા દે. મેં એમને કહ્યું આ બધા પૈસાદાર લોકો આવે છે ને, કોઈ ગરીબ માણસ સાથે તમે વાતે નથી કરતા. મને કે જો યાદ રાખો, જો તમે ગરીબ માણસો સાથે વાત કરતા થઈ જશો તો તમે નાના મહાત્મા થઈ જશો, તો લોકો સમજશે કે આ તો ઠીક હવે. પણ જો તમે મોટા મોટા શેઠિયાઓ સાથે વાત કરતા હશો અને પેલા લોકોનો ગજ નહીં વાગતો હોય, તો એ જ પાછા સમજશે કે નહીં મહારાજ કોઈ મોટા છે, આ કોઈ જેવા તેવા મહારાજ જેવા તેવા માણસ એમને મળી શકે. એટલે આ તો આપણે જાતના સ્વરૂપને મોટું બનાવવા માટે આ કરવું જરૂરી છે. વાત સાચી છે, ખોટી વાત નથી. સામાન્ય રીતે દુનિયામાં જે માન્યતા છે આ પ્રકારની માન્યતા છે. તમે જાઓ, છોકરા આવે, ભિખારી આવે, ગરીબ આવે, તમે બેઠા હો, ત્યાં તો સામાન્ય માણસ છે. અને પેલા સાત પડદા પહાર કરીને જવાનું હોય, અહીં રજા લો, અહીં રજા લો, અહીં રજા લો, પછી ગાળી ગાળી ગાળીને જે કંઈ કામના હોય તેમને જ અંદર આવવા દેવાના હોય, બાકી બધાને બહારથી જ કાઢી મૂકવાના હોય, ત્યારે લોકો કંઈક ના હો, અરે કંઈ રમત વાત છે, એમને એમને મળવું એ કંઈ રમત વાત છે, એમના દર્શન કરવા એ કંઈ રમત વાત છે. આ બીજી વાત છે, જેને કોઈને કોઈ પ્રકારનો અહંકાર હોય. અહંકાર શાનો? તો હું ઊંચા વર્ણનો છું, હું ઊંચા કુળનો છું, ઊંચી નાતનો છું, એની બીજાના પ્રત્યે ઘૃણા રહેવાની જ. જ્યાં તમારામાં કોઈને કોઈ પ્રકારની કાલ્પનિક ઊંચાઈ આવી નહીં, કે તમારામાં ઘૃણા આવવાની આવવાની ને આવવાની જ. ઉત્તર ગુજરાતમાં એક ગામ છે, ત્યાં એક પટેલના ત્યાં જવાનું થયું. હવે ત્યાં એવું ને, પટેલોમાં પાછા 16 આની, 12 આની, 10 આની, 8 આની, 4 આની, એવી બધી આનીઓ પાડેલી. એટલે પેલા 16 આની ખરા ને, એમના ત્યાં કઈક જવાનું થયું, બેઠેલો. પછી બેસતા વાત કરતા કરતા મને કહે, મહારાજ આપેલના બધા ઘર દેખાય ને, એ બધા અમારા ઢેર છે એમ. આ તો સારું કહેવાય, ગામના વચ્ચે તમે વસાવ્યા, બીજા બીજા ગામમાં તો ગામથી બહાર હોય છે, આ તો ગામના વચ્ચો વચ્ચ છે ને, તમારા ઘરોને અડીને જ છે. આ તો મને નવાઈ લાગી. મને કે ના ના, તમે સમજ્યા નહીં, એ છે તો પટેલ, એમ કે છે તો પટેલ, પણ અમે એમને આવા સમજીએ છીએ. એવા કેમ સમજો છો? કે 4 આની બધા, એ 4 આની એ કહેવા પૂરતા પટેલ, પણ અમે એમને પટેલ માનીએ. તમે પટેલ કોને માનો? કે અમે 16 આની. હવે એને એને ઘૃણા છે કે નહીં? પેલા ઘરો ઉપર ઘૃણા છે કે નહીં? હવે બન્યું છે શું કે આ 16 આની વાળાના ત્યાં બધા દારૂડિયા પેદા થયા, અને પેલા 4 આની વાળાના ત્યાં ડોક્ટરો પેદા થયા, વકીલો પેદા થયા, ભણ્યા ગણ્યા સારા સારા હોશિયાર થયા, અને આમના ત્યાં બધા ઊંધા પેદા થયા. કુદરત છે ને, તમાચો માર્યા વિના રહેતી. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસું ગર્વ કિયો સોઈ નર. હવે આ જે નફરત છે, આ જે ઘૃણા છે, એ ઘૃણાને શું કહેવાય? કુળનો આ ગૌરવ નહીં, અને આ કાલ્પનિક છે. એટલે કબીરને લખવું પડ્યું, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કો શૂરવા જો જાત વરણ કુલ ખોય.
जो जात वरण कुल खोय छोड़ी एज करी सके। पैसा नो अहंकार होय, सत्ता नो अहंकार होय, आ जे अहंकार छे ने ए अहंकार ना नीचे घृणा बैठेली होय छे। उपनिषद कहे छे भाई आज अमारा उपनिषद नु जे ज्ञान छे एमा शर्त मुकी दीधी, यस्तु सर्वाणी भूतानी आत्मन्येवानुपश्यति। हजु बीजी वात कहू छु, पछी सौथी वधारे मां वधारे नफरत कोने होय छे ध्यान देजो, सौथी वधारे मां वधारे नफरत होय छे वारंवार नानारा धोनारा होय, जे बहु चोखलिया रहता होय, वात वात मां नाता होय, बस ए आखी दुनिया ऊपर घृणा करवानी, आखी दुनिया ऊपर। કેટલાક લોકો તમે જોજો, અમારે એક ઓળખી તો બેન કે નાયા પછી જે કપડાં સૂકવે અગાસીમાં, પછી તે અગાસીને તાળું મારી દે, કારણ કે કપડાંને કોઈ છોકરા અડી જાય પછી કપડાં એ થઈ જાય, અને એ મંદિરે જાય તો જેમ કુકડો ઠેકતો જાય ને, કુકડો એવી રીતે આમ ઠેકતે, કેમ કે પેલું ચીંથરું અડી જશે, પેલું કંઈક પડ્યું હોય, અને છોકરા તો એના દુશ્મન, જો છોકરાને જુએ ને તો મણ મણની ચોપડા, કારણ છોકરા અડી જાય, અને આ છોકરાની એવી વિચિત્રતા તમે જેને ના પાડો એ વધારે કરે, આમ તમને કોઈ અડે નહીં પણ કે હે પેલા ફઈ આયા એમ, કે હે ફઈ આયા, એટલે છોકરા જાણી કરીને હવે એની આખી દુનિયા ઉપર ઘૃણા છે। કેમ ઘૃણા છે? એના મગજમાં એક વાત બેઠી છે કે શુદ્ધ હું જ છું, હું જ શુદ્ધ છું, બાકી બધા અશુદ્ધ છે, અને બાકી બધા અશુદ્ધ છે, એટલે હું કોઈનું પાણી નહીં પીવું, કોઈના ત્યાં ખાઈશ નહીં, કોઈના ત્યાં જઈશ નહીં, અને જો જઈશ તો આવીને પાછી નઈશ। એટલે તમારે જોવું હોય તો જો, આમ તો આંટો મારીને આવ્યા હોય બજારમાં તોય નાવાનું, બસમાં જઈને આવ્યા હોય તોય નાવાનું, બસ ના 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 કર્યા કરતા હોય। એને ભગવાન મળે ખરા? એને ભગવાન મળે, એ ભ્રમણામાં પડેલી છે, એ ભ્રાંતિમાં પડેલી છે, કારણ કે એના અંદર એક ભાવ બેસી ગયો છે કે હું શુદ્ધ છું, મારા જેટલું કોઈ બીજું શુદ્ધ, મારા વાસણો શુદ્ધ, મારું રસોડું શુદ્ધ, મારી માટલી શુદ્ધ, એને કોઈ અડવું ના જોઈએ, આવી એને ભ્રમણા પડી ગઈ છે। અને એટલે અહીં કહે છે ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત થાય ન તતો વિજગુપ્સતે, એને કોઈના ઉપર ઘૃણા કરવાની। માનો કે તમે નાવ છો, નાવું સારી વાત છે, નાવું જ જોઈએ, પણ એક માણસ બે દાડે નાય છે, ત્રણ દિવસે, અમારે વૃદ્ધોમાં કેટલાક એવા નીકળી આવે છો, અહીં વૃદ્ધાશ્રમમાં રાખીએ ને, હવે સવારે ઠંડુ પાણી હોય, નવાની હિંમત ના ચાલતી હોય તો ઘણા જુમ્મે પછી જુમ્માય નીકળી આવે કોઈ વાર, પણ બીજા લોકો ઘૃણા કરે, મેં કહ્યું રવા દે ને ભાઈ, હવે ઘૃણા કરો, આપણે શું અર્થ કરવાનો છે? અરે રે, આટલું નાયા પછી પણ મારું મન પવિત્ર થતું, મારા મનમાં તો એના એ જ ભડકા પડ્યા કરે છે, તો હવે પેલાના ઉપર હું ઘૃણા કેવી રીતે કરું, એના ઉપર હું ઘૃણા કરું તો કેવી રીતે કરું? જ્યારે રામાનંદ સ્વામીની પાસે દીક્ષા લેવા માટે કબીર હતો ને, એ કબીર ગયા તો રામાનંદ સ્વામીએ કહ્યું જાય તને હું દીક્ષા આપું, પણ એક શરત છે, દુનિયામાં જે ખરાબમાં ખરાબ વસ્તુ હોય ને એ મારી પાસે લઈ આવે, જે ખરાબમાં ખરાબ વસ્તુ હોય એ મારી પાસે લઈ આવે। કબીર નીકળ્યા, હવે ખરાબમાં ખરાબ વસ્તુ શું? સૌથી વધારે ઘૃણા કોના પ્રત્યે કરો છો? વિષ્ઠા પ્રત્યે, મળમૂત્ર પ્રત્યે, એનાથી વધારે કોઈ ખરાબ? કેટલી વિચિત્રતા છે, ગાયનું ગોબર છે એને લાવીને આપણે આખા ઘરને લીંપીએ, એને ઘર પવિત્ર બનાવીએ, અને માણસની વિષ્ઠા છે એ સૌથી નીચામાં નીચી, ખરાબમાં ખરાબ, એટલે બધે ફરતા 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 આ કબીર છે ને એની નજર પડી, ઓહો આ માણસની વિષ્ઠા છે, એનાથી વધારે કોઈ દુનિયામાં ખરાબ? આને લઈ જવું, એટલે વાસણ લઈને ગયેલા, એ વાસણમાં આમ લાંબો હાથ કર્યો એટલે પેલું બોલી તરત, એ દૂર ખસ, મને અડીશ? કેમ કેમ કે હું નીચ છું, મને તું ખરાબ સમજે છે? અરે હું તો દૂધપાક હતી, હું તો મગમગતા લાડુ હતી, તારો સંગ કર્યો તો મારી આ દશા થઈ, તારો સંગ કર્યો તે 6 કલાક 8 કલાક 12 કલાકમાં મારી આ દશા થઈ, અને હવે તું મને નીચ સમજે છે? બસ આંખ ઉઘડી ગઈ, આંખ ઉઘડી ગઈ, પાછા આવ્યા, એટલે ગુરુએ કહ્યું ખરાબમાં ખરાબ વસ્તુ લાવ્યો કે હા, ક્યાં બતાવો, ક્યાં શું લાવ્યો? હું પોતે, હું
बुरा ढूंढन में चला, ढूंढा फिरिया चहु लोग, जब भीतर में खोजिया तो मुझसे बुरा न कोई। बे मार्ग, एक भक्ति मार्ग, एक ज्ञान मार्ग। ज्ञान मार्ग में हूँ शुद्ध बुद्ध मुक्त नित्य निरंजन अखंड सच्चिदानंद, एम सारी सारी बातों पोताना माटे कर्या करवानी। जारे जुओ त्यारे पोताना माटे बहु ऊंचा गुणों नी बातों करवानी, हूँ आओ छू, हूँ आओ छू, हूँ आओ छू। भक्ति मार्ग में हूँ पापी छू, हूँ अधम छू, हूँ पतित छू, मारा करता तो पत्थर कोई ना काम में आवतो हशे, मारा करता तो पत्थरो पण कोई ना काम में आवतो हशे, हूँ तो पत्थरा जेटलो पण नथी। आ बेना बेना बेनी भावनाओ जुदी जुदी जोई। एक ने जो ये सोमल छे, जो ये ज्ञान ना लक्षणों ने जो नहीं पचावी सके तो हूँ शुद्ध 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 करता करता फूटी निकलशे, अहंकार ना द्वारा फूटी निकलशे। अने आ शू छे, हूँ तो पतित, मौसम कौन पतित खलकामी। सूरदास नु भजन छे, तुलसीदास ना भजन जुओ, सूरदास ना भजन जुओ, कबीरदास ना भजन जुओ, एमां संतवाणी छे। नरसिंहदास ना भजन जुओ, कंक जाने पेलो भोगी नरसिंहो, एमां शू छे, पोतानी जात ने एकदम नीची बनावी देवानी। शुद्ध बुद्ध नहीं, हूँ पापी छू, पतित छू, मारा पाप नो कोई अंत नथी, मारा दोषो नो कोई अंत नथी, हे प्रभु मारा बहु दुर्गुणो छे। अवगुण चित्त ना धरो प्रभु मेरे, अवगुण चित्त ना धरो। आ कई कई लाइन छे भक्ति मार्ग। पेला मां तो अवगुण छे ज नहीं, ये तो कहे हूँ निर्गुण छु, अपने तो कई गुण ने कई लेवा देवा। आ कहे छे अवगुण चित्त ना धरो, अने जेम जेम ये पोताना अवगुणों ने जोतो जाय छे, साक्षात्कार करतो जाय छे, एम एम पोतानी जात ने वधारे नानो माने छे। अने पछी एम कहे छे ये दारूडियो हारो, मारा करता तो दारूडियो ए सारो छे, कारण के एने तो दारू पीधा पछी निशो चढ़े छे, अने मने तो वगर पीधे चढ़े छे, चढ़े छे के नथी चढ़तो? पेला ने तो पीवे एटले बे चार कलाक चढ़े छे, अने अहीं तो वगर पीधे चढ़े छे एटले छींको खाय छे। जारे जुओ त्यारे जेनान तेना ऊपर छींको खाया करे छे, एटले कहे छे ना ततो विजुगुप्सते, केम यस्तु सर्वाणि भूतानि। ए भाई, जे तमामे तमाम प्राणीओने पोताना अंदर समझे छे, अने पोते प्राणीओमां रहेलो छे एवुं समझे छे, बन्नेमां ओतप्रोत थयेलुं समझे छे, एने पछी कोईना ऊपर घृणा रहती नथी। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव नमः पार्वती पते हर हर महादेव।